બનાસકાંઠામાં આજથી વરસાદી માહોલ જામ્યો છે અને આજે બપોરે ડીસામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ દાંતીવાડા ડેમમાંથી છોડાયેલ પાણી કાંકરેજ તાલુકા સુધી પહોંચી જતા સિહોરી પાટણ હાઈવે રોડને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જો કે દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો જવરો ઘટી જતા ડેમના 2 દરવાજા બંધ કરી હાલ 4 દરવાજા ખુલ્લા રાખી 5000 ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. અગાઉ રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારો તેમજ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો વધી જતા ગત ગુરુવારે દાંતીવાડા ડેમના વધુ 4 દરવાજા ખોલી 25000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાતા તંત્ર એક્શનમાં આવી ગયું હતું. જો કે હવે દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો ઘટી ગયો છે. આ વર્ષે બનાસકાંઠામાં ભારે વરસાદની ઝંખના હજુ પૂરી થઈ નથી. ગત શુક્રવારે પણ બનાસકાંઠામાં કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. જો કે આજે શનિવારે જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આજે બપોરે ડીસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શનિવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના થરાદમાં 1, ધાનેરામાં 2, અમીરગઢમાં 9, દાંતામાં 6, વડગામમાં 9, પાલનપુરમાં 5 અને કાંકરેજમાં 2 મિલીમીટર જેટલો હળવો વરસાદ નોંધાયો હતો. જો કે આજે શનિવારે વહેલી સવારથી જ બનાસકાંઠામાં જિલ્લામાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે આજે દિવસ દરમિયાન સાંજે 4 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતીવાડામાં 9, અમીરગઢમાં 11, દાંતામાં 2, પાલનપુરમાં 7, ડીસામાં 31 મિલીમીટર એટલે કે 1.25 ઇંચ, ભાભરમાં 1, કાંકરેજમાં 4 તેમજ લાખણી ખાતે 14 મિલીમીટર એટલે કે 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન રાજસ્થાનના માઉન્ટ આબુ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં અગાઉ પડેલા ભારે વરસાદને પગલે બનાસ નદી ફરી 2 કાંઠે વહેવા માંડી હતી અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી જતા ગુરુવારે દાંતીવાડા ડેમના કુલ 6 દરવાજા ખોલી 25000 ક્યુસેકથી વધુ પાણી બનાસ નદીના પટમાં છોડાયું હતું. જો કે હવે પાણીની આવક ઘટી જતા હાલ આવક મુજબ પાણીનો જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે. પાલનપુર ખાતેના સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શનિવારે સાંજે 5 વાગ્યે દાંતીવાડા ડેમમાં 5721 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 599.5 ફૂટની જળસપાટી જાળવી રાખી 5721 ક્યુસેક પાણી બનાસ નદીમાં, જ્યારે 2 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પણ નવા પાણીની આવક નોંધાઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યાની સ્થિતિએ સીપુ ડેમમાં 941 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 587.49 ફૂટ નોંધાઈ છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં 115 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 641.34 ફૂટ નોંધાઈ છે.